વડોદરામાં મુસ્લિમો દ્વારા એક હિન્દુ યુવતીનું હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કરાવી કોમી એકતાનો સંદેશો પાઠવ્યો. શાંતિ ડહોળનાર તથા કોમી એકતાને તોડી નફરતનો પવન ફેલાવનાર લોકો માટે આ કામ કરી મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હિન્દુ પરિવારની યુવતી જે પોતે પિતા સાથે છેલ્લા 10 વર્ષથી તાંદળજા વિસ્તારમાં આવેલ હસનેન ગુડાના મકાનમાં રહે છે અને તે દીકરીના માતા ન હોય, દીકરીના લગ્ન એક મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ રીતિ રિવાજથી કરવામાં આવી રહ્યા છે તેવો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ થઈ એક હિન્દુ યુવતીના લગ્ન હિન્દુ રીતિ રિવાજ મુજબ કરવામાં આવતા હોય ત્યારે વડોદરા શહેર સહિત ગુજરાત અને દેશમાં એક કોમી એકતાનો સંદેશો આપતો આ પ્રસંગ છે. હિન્દુ પરિવારની દીકરી પ્રેમિલાબેન ખોડાભાઈ વસાવા મૂળ પાનોલીના રહેવાસી હોય અને મુસ્લિમ બિરાદરોએ સહકાર આપતા હસનેન ગુડાએ હિન્દુ પરિવારમાં લગ્ન કરાવી મુસ્લિમ સમાજ દ્વારા સાથ સહકાર આપવામાં આવેલ છે. આ પ્રસંગ હિન્દુ મુસ્લિમ એકતાનો મોટો સંદેશ આપે છે. હું આ મુસ્લિમ છું અને આ મુસ્લિમ સમાજ થઈને આ છોકરીના લગ્ન કરાવી આવ્યા છે. કોણ છે? છોકરી પ્રેમિલા, હિન્દુ છોકરી છે. પ્રેમિલા નામ છે એનું, વસાવા એમની અટક છે. કઈ જગ્યા પર કરાવી રહ્યા છો? તાંદલિયા વિસ્તારમાં. કઈ જગ્યા? ઉડાના યોગી કોટેના પાછળ ઉડાના મકાન છે. કોનાથી લગ્ન કરાવી રહ્યા છો? આ એક હિન્દુ છોકરાનો સાથે લગ્ન કરાવી આવું છું. આજે છોકરી જે તમારા જોડે કેટલા વર્ષથી રહે છે? 10 વર્ષથી રહે છે. 10 વર્ષ જેથી તાની મારા જોડે છે. આ એની ઉંમર 20 વર્ષની થઈ ગઈ છે. અચ્છા. એની માં નથી, કોઈ નથી, અને બાપ છે. મારા સંગાત નોકરી કરે છે અને હું એના મુસ્લિમ સમાજ થઈને એનું લગ્ન કરાવી રહ્યા છે. એની બેન છે. અમે રાત દિવસ દોડી કરીને આના બધું લગ્નનું ભેગું કર્યું. ક્યારે છે લગ્ન? લગ્ન ગઈકાલે છે. દંગા ફસાદ ના થાય આ સમાજ ને જોઈને એનું આગળનું બી સમાજ કોઈ હોય એને બી સપોર્ટ કરો. તમે ચાહે મુસલમાન હોય, ચાહે હિન્દુ હોય, ચાહે કોઈ બી કોમ નો હોય, એને સપોર્ટ કરો અને આને આગળ મેસેજ મોકલો. ના ના, આ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ લગ્ન થયા છે. એવા તમે મુસ્લિમના 2-3 છોકરીને લગ્ન મેં કરાયેલા છે અને આ ફર્સ્ટ ટાઈમ છે. આ હિન્દુ છોકરી છે, એના હું લગ્ન કરાવ્યો છું. બસ બધા સપોર્ટ કર્યો, બહુ આનંદ મળ્યો, બધું ખુશુકાંક્ષી બધું પતી ગયું. બધા અમે મુસ્લિમ રહીએ પણ અમે એક જ હિન્દુ, પણ બધા મુસ્લિમ અમને સપોર્ટ કર્યો છે. તાંડલ આવી ગયા, તાંડલ જઈ ગયા, મુસ્લિમ સપોર્ટ કરી રહ્યા છે. કેટલા વર્ષથી અહીંયા રહો છો અને મુસ્લિમો તમને તમને સાથ આપે છે? ખાસા 10 વર્ષની છોકરી હતી મારા, તાંડલ અહીંયા ઘરે રહીએ છે અમે. બીજા કોઈ લડાઈ ઝઘડો કરે ને બધા હારી જ ના રે, એ રીતના છોકરી પહેરાજો, જે રીતના મેં પહેરાવી એ રીતના જ પહેરાજો. યોગી કુટી ની પાછળ ઉડામાં રહેતા અમારા પ્રેમિલા બેન વસાવા, જે અમારી વચ્ચે બચપનથી મોટા થયેલ છે, તો એ છોકરીના લગ્ન પ્રસંગે અમે તમામ મુસ્લિમ બિરાદરોએ અહીંયા સાહ સહકાર આપીને એના લગ્નમાં ભાગ લીધેલ છે. હા, અમારું અહીંયા 25 વર્ષમાં પહેલું લગ્ન આ એરિયામાં થઈ રહ્યું છે. જે એક જ ઘર છે જે નોન મુસ્લિમ છે અને અમાર ટોટલ મુસ્લિમો વચ્ચે એક જ ઘર છે, તો અમારો બધાનો સાહ સહકાર છે એમની સાથે. હા, હિન્દુ રીતિ રિવાજથી જ કરાઈ રહ્યા છે. આ પાછળ તમે જોઈ રહ્યા છો જે ચોરી લાગેલ છે, આવતીકાલે જાન આવશે, ડીજે સાથે ધામધૂમથી ફેરા ફરશે. અહીંયા 7 ફેરા થઈને જે હિન્દુના રિવાજમાં આવે છે એ પ્રમાણે અમે જે પ્રસંગ છે અમે પૂરો કરીશું. તમામ હિન્દુ મુસ્લિમને આ સંદેશ આપવા માંગુ છું કે આવું જ કરો, આ પુણ્યનું કામ છે. દરેક માણસ સાથે આવો વ્યવહાર રાખો અને જ્યાં રહેતા હોય ત્યાં તમે પણ આ રીતે સપોર્ટ કરતા રહો. કેમેરામેન અબરાર સૈયદ સાથે રિપોર્ટર આદિલ પટેલ, સત્યડે ન્યૂઝ, વડોદરા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.